સંઘ પ્રદેશ દમણ અને દીવ પ્રદૂષણ નિયંત્રણ સમિતિ દ્વારા દીવ જિલ્લામાં વણાકબારા અને ધોધલા દીવ ક્રિકના કાંપ માટે જાહેર પર્યાવરણીય સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું. દીવ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સંઘ પ્રદેશ દમણ અને દીવ પ્રદૂષણ નિયંત્રણ સમિતિ દ્વારા દીવ જિલ્લામાં વણાકબોરા, ગોઘલા અને દીવ ક્રિકના કાંપ ડ્રેજિંગથી પર્યાવરણ પર થનાર પ્રભાવો માટે મુખ્ય વન સંરક્ષક તેમજ પ્રદૂષણ નિયંત્રણ સમિતિના અધ્યક્ષ રવિચંદ્રનની અધ્યક્ષતામાં જાહેર પર્યાવરણીય સુનાવણી યોજાઈ. આ સુનાવણીમાં દમણ, દીવ અને સિલવાસાના પોર્ટ એસ ફિશરીઝ સેક્રેટરી દાનેશ અશરફ, દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શશિકાંત માવજી સોલંકી, ઉપપ્રમુખ શ્રીમતી અશ્વિનીબેન ભરત, દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશ જી. સોલંકી, કાઉન્સિલરો ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત પ્રબંધક ઓપરેશન એસ. રવિ કુમાર અને સંયુક્ત પ્રબંધક માર્કેટિંગ ગિરીશ કુમાર નાયક, રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાનના સિનિયર વૈજ્ઞાનિક રાકેશ કુમાર, દીવ ડેપ્યુટી કલેક્ટર હરમિંદર સિંહ, જિલ્લા પંચાયત ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈભવ રિખારી, દીવ પોર્ટ અને ફિશરીઝ ઓફિસર સુકર આંજરી, ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, માછીમારો મંડળીઓ અને બોટ એસોસિએશનના પ્રમુખ, બોટ માલિકો તેમજ માછીમાર ભાઈઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ જાહેર સુનાવણી અંતર્ગત દીવ મામલતદાર ચંદ્રહાસ વાજા દ્વારા વણાકબારા અને ગોઘલામાં ડ્રેજિંગ કરવા માટે એરિયા અને તેની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ વિશે પ્રોજેક્ટરના માધ્યમથી વિગતવાર માહિતી આપી હતી. આ સુનાવણી અંતર્ગત દીવ જિલ્લામાં ડ્રેજિંગના કારણે પર્યાવરણ પર પડનારા પ્રભાવ પર ખાસ ભાર આપવામાં આવ્યું હતું. આખરે વર્ષોથી માછીમારોની ડ્રેજિંગની સમસ્યાની વારંવાર રજૂઆતો બાદ માછીમારોની માંગ પૂરી કરવાના પ્રયાસો હાથ ધરવાની પ્રક્રિયાને લઈને આ જાહેર સુનાવણી અંતર્ગત દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ તેમજ દીવ પ્રશાસનનો ઉપસ્થિત તમામ લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો અને પર્યાવરણ મંત્રાલય પાસેથી જેમ બને તેમ વહેલી મંજૂરી મેળવી દીવ જિલ્લામાં ડ્રેજિંગનું કામ હાથ ધરાય તેવી અપીલ કરવામાં આવી હતી. આ જાહેર સુનાવણીમાં ઉપસ્થિત તમામ લોકોના સુઝાવો સાંભળ્યા બાદ મુખ્ય વન સંરક્ષક અને અધ્યક્ષ કે.આર. રવિચંદ્રને જણાવ્યું હતું કે તેમની દરેક સમસ્યાઓને પ્રશાસન એ પહેલાંથી જ સમજી છે અને દીવમાં ડ્રેજિંગથી પર્યાવરણ પર પડનારા પ્રભાવોને ખૂબ સારી રીતે સંબંધિત વિભાગો અને સંસ્થાનો દ્વારા અધ્યયન અને આકલન કરવામાં આવ્યું છે. સાથે દમણ, દીવ અને સિલવાસાના પોર્ટ અને ફિશરીઝ સેક્રેટરી દિનેશ અશરફે પણ જણાવ્યું હતું કે આ એક કેપિટલ ડ્રેજિંગ છે અને એકવાર દીવ જિલ્લામાં ડ્રેજિંગ પ્રક્રિયા થઈ ગયા બાદ તેની પૂરતી જાળવણી પણ સંબંધિત એજન્સીઓ દ્વારા સમયસર કરવામાં આવશે તેમજ ડ્રેજિંગ દરમિયાન સમુદ્રમાંથી કાઢવામાં આવેલ પદાર્થને સમુદ્રમાં જ ઉચિત જગ્યાએ પર નિકાલ કરવામાં આવશે, જેથી કરી ડ્રેજિંગવાળો વિસ્તાર પ્રભાવિત ન થાય અને દરેક સમસ્યાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે, જેથી કરી ભવિષ્યમાં માછીમારોને કોઈ તકલીફ ન થાય અને દીવમાં મોટા શિપ પણ કિનારે આવી શકશે. અંતમાં દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય ઉપસ્થિત દરેકનો આભાર માની પર્યાવરણ મંત્રાલય દ્વારા દીવમાં જેમ બને તેમ વહેલી ડ્રેજિંગની મંજૂરી મળે તેવી આશા વ્યક્ત કરી હતી. મીનાક્ષી ગઢવી, નિર્દેશ ટીવી, દીવ. वनकबारा और गोघला फैक्ट्री पे ड्रेजिंग के लिए यहाँ पे एनवायरमेंटल इम्पैक्ट असेसमेंट रिपोर्ट्स के साथ हमने पब्लिक हीयरिंग का आयोजन कराया था, जिसमें पोल्यूशन कंट्रोल कमेटी चेयरपर्सन मिस्टर रविचंद्रन एंड सेक्रेटरी पोर्ट्स मिस्टर दानिश अशरफ वो लोग यहाँ आए थे और हम यहाँ पे पॉलिटिकल रिप्रेजेंटेटिव के साथ प्रेसिडेंट, डिस्ट्रिक्ट पंचायत प्रेसिडेंट, फिशरमैन कम्युनिटी के लोग और यहाँ पे आए हुए बाकी सरपंच और गाँव के लोगों के साथ पब्लिक हियरिंग का आयोजन किया था, जिसमें लोगों को बताया गया कि ड्रेजिंग का जो प्रपोज लोकेशन है उससे क्या क्या उसके इम्पैक्ट क्या क्या रहेगा और बहुत सारे के सारे लोग खुश हैं कि ये इतने सालों से ये पेंडिंग प्रोजेक्ट था, जिसकी वजह से लोगों की बोट्स को भी काफ़ी नुकसान हो रहा था और उनकी फिर उनका ठीक से निकलने का टाइमिंग्स भी रिस्ट्रिक्टेड थे क्योंकि लो टाइड में उनकी बोट को डैमेज होता था. तो अब ये स्टेप के साथ हमारा फिशरमैन को बहुत सहूलियत मिलेगी और साथ